વીજળીના ધાંધિયાને લઈને જેતપુરના ખેડૂતો દ્વારા પીજીવીસીએલની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, સાથે સાથે 3 દિવસનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે કે જો 3 દિવસમાં વીજળીનો પ્રશ્ન હલ નહીં થાય તો સોમવારથી જેતપુરના 48 ગામોના ખેડૂતો જેતપુરની પીજીવીસીએલ કચેરી સામે ઉપવાસ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। છેલ્લા લાંબા સમયથી સૌરાષ્ટ્રભરમાં ખેડૂતોને ખેતરમાં પૂરતી વીજળી મળતી નથી। सरकार द्वारा खेडूतों ने पूरती वीजळी आपवामां आवे छे जे दावा पोकळ साबित थया हता। खेडूतों ने पूरती वीजळी नहीं मळता खेतर में पाक ने नुकसान थतुं होय छे। उभो पाक मुरझाई रह्यो छे त्यारे खेडूतों ने जे वीजळी आपवामां आवे छे ते अचोक्कस समये अने अपूरता दबाणथी मापवामां आवे छे, जेने लईने खेडूतों ने पियत माटे मोटी मुश्किल पड़ी रही छे। जेथी जेतपुरना खेडूतो द्वारा पीजीवीसीएल नी कचेरी मां आवेदन पत्र आपीने 3 दिवस नुं अल्टिमेटम आपवामां आव्युं छे। आवेदन पत्र है तो अमने साहेब अधिकारी कहे कि अमे ऊपर जाण करी छे, ऊपर कोण बैठा है? ई आपणा माणसो बैठा है कि भगवान तो नहीं? तो आनो निराकरण कोने लई आववानुं? कोई अमारो फोन उपड़ता नहीं, कोई अमने जवाब नहीं आपता। અમારો પાક ઉકાય, અત્યારે કોરવણ નથી કર્યું, અમે વાવેતર પૂરું કરી દીધું, અત્યારે ખાતરના ભાવ સરકાર કે નહીં વધે, અત્યારે એ ભાવ વધારી દીધા, અમે ખર્ચો કર્યો બધોય, અને અત્યારે વીજળી આપતા નથી તો અમારો અનાજ બધું કબૂતરના અંતે જનાવર ખાઈ જાય છે, તો અમારે હવે અમારા ખર્ચાનું કોણ દે અમને વળતર? અને ભાવ વધારો સરકાર દરેકનો કેરા જ કરે છે। અમારી માંગ છે કે 24 કલાક તમે ઉદ્યોગપતિઓને વીજળી આપો છો। અમે ખેડૂતો જ્યારે જ્યારે પણ રજૂઆત કરવા આવ્યા છીએ ત્યારે તમે એક જ વસ્તુ કહો છો કે ભાઈ કોલસો ઘટે છે, વીજળી ઘટે છે, એટલે ખેડૂતોને લોડ સેટિંગના લીધે અમે ખેડૂતોને વીજળી આપી શકતા નથી। તો ઉદ્યોગપતિઓને કેમ 24 કલાક વીજળી આપો છો? ઘટવી જોઈએ તો બધાને ઘટવી જોઈએ। આજે ખેડૂતોએ વાવેતર કરી દીધા છે, તમે વીજળી પૂરી આપતા નથી તો ખેડૂતોને શું કરવાનું? એક જ ઝટકામાં તમે એક વાર પાવર જાય અમારે ક્યારામાં પાણી જતું હોય તો 8-8 ઝટકા મારો છો, મોટરો ફેલ થઈ જાય, પંપ ફેલ થઈ જાય છે, અને એનાય ક્યારામાં પાણી જાય તો બીજા ક્યારા પીતા નથી, તો ખેડૂતોને પાક રાખવો કે રાપલી નાખવાનું હું કરવું નક્કી નથી થતું। એટલા માટેથી આજે જેતપુર તાલુકાના 15-20 ગામના ખેડૂતો અહીંયા પીજીવીસીએલ કચેરીએ રજૂઆત કરવા આવ્યા છે અને આવેદનપત્રો આપ્યા છે કે ભાઈ તાત્કાલિક અમને 2 દિવસની અંદર પૂરતી વીજળી આપવામાં આવે, નહીંતર સોમવારે જેતપુર તાલુકાના 48 ગામના ખેડૂતો આ પીજીવીસીએલની કચેરીએ ગાડા બળદ કે ટ્રેક્ટર લઈ અને આવી અને અહીંયા ધરણા કરશે, અને ધરણા સમયે પાણીની પીવાની કે જમવાની જે કાંઈ જરૂરિયાત પડશે એ પીજીવીસીએલના કર્મચારીઓને કરવાની રહેશે, એ રજૂઆત કરવા આવ્યા છે। સુરેશ બાલિયા સાથે ખબર ગુજરાત લાઈવ જેતપુર।